नमस्ते विद्यार्थी मित्रों, धोरण सात विषय हिंदी पाठ सात बढ़े कहानी जेनो साहित्य प्रकार छे कहानी निर्माण भाग त्रण। भाग एक में आपणे शब्द मूकीने कहानी बनावेली, त्यार पछी अभ्यास में जोयुं। हवे आपणे भाग त्रण में त्यार पछी जेटलो अभ्यास बाकी छे के आजे तैयार करशुं। तो दरेक विद्यार्थी छे ए पाठ्यपुस्तक खोलीने तैयार राख्यो। पेज नंबर 42 मां प्रश्न नंबर 4 के दिए गए ढांचे के आधार पर कहानी लिखकर उचित शीर्षक दीजिए। तो हवे आपणे आ जे मुद्दाओ आपेला छे तेमांथी आपणे कहानी बनावानी छे। तो सौ प्रथम आपणे ए जे मुद्दा छे एक वार जोई जाए। एक नाई चमत्कारी मुर्गी मिलना, मुर्गी का रोज सोने का एक अंडा देना, नाई का अमीर हो जाना, शहर भर में चर्चा इज्जत करना, सारा सोना एक साथ पाने की लालसा जागना, मुर्गी को मार डालना, अंडे मिलना बंद होना, लालच में सोने के सब अंडे खो देना और अंत में सीख। तो सौ प्रथम आपणे शीर्षक आपीशुं लालच का फल। हवे कहानी छे ए तमारे सांभळवानी छे। एनुं नाम आपणे लालच का फल छे। कहानी का शीर्षक छे ए आपणे सौ प्रथम आपवानुं होय छे, एटले ज्यारे तमे कहानी लखो त्यारे તેનું શીર્ષક છે, નામ છે એ સૌ પ્રથમ લખવાનું, લાલચ કા ફળ। ત્યાર પછી વાર્તા છે, કહાની છે, એ લખવાની શરૂઆત કરવાની। કિસી ગાંવ મે એક નાઈ રહેતા થા, વહ બહુત ગરીબ થા, એક દિન વહ એક સેઠ કી હજામત કર લોટ રહા થા, રાસ્તે મે ઉસે એક મુર્ગી મિલ ગઈ, વહ મુર્ગી બહુત ચમત્કારી થી, વહ રોજ सोने का एक अंडा देती थी, कुछ ही समय में नाई अमीर हो गया, शहर भर में उनकी चर्चा होने लगी, लोगों में उसकी इज्जत बढ़ गई। एक दिन नाई ने सोचा कि इस मुर्गी के पेट में तो सोने के बहुत सारे अंडे होंगे, यदि मैं इसका पेट चीर डालूं तो सोने के सभी अंडे मुझे एक साथ मिल जाए, उनको पाकर मैं बहुत धनवान बन जाऊंगा। ऐसा सोचकर नाई ने मुर्गी को मार डाला, उसे मुर्गी के पेट में से एक भी अंडा नहीं मिला, अब उसे सोने के अंडे मिलना बंद हो गया, नाई को बहुत पछतावा हुआ। अंत में सीख, सचमुच लालच का परिणाम बहुत बुरा होता है। तो आ वार्ता परथी आपणने बोध मळे छे, सीख मळे छे के लालचनुं परिणाम खूब ज खराब आवतुं होय छे। के एक वाणંદ होय छे अने एने एक ते खूब ज गरीब होय छे। एक दिवस ते शेठनी અજામત કરીને ઘરે પાછો આવતો હતો ત્યારે તેને રસ્તામાં એક મરઘી મળી અને એ ખૂબ જ ચમત્કારી હતી। તે રોજ એક સોનાનું ઈંડું આપતી હતી। થોડાક જ સમયમાં આ વાણંદ છે એ ધનવાન બની ગયો। આખા ગામમાં શહેરમાં તેની ચર્ચા થવા લાગી। એક દિવસ વાણંદે વિચાર કર્યો કે આ મરઘીના પેટમાં તો ખૂબ જ એવા પ્રમાણમાં સોનાના ઈંડા હશે અને એ વિચારે છે કે જો આનું પેટ ચીરીને એકી સાથે બધા ઈંડા બહાર કાઢીને વેચી દઉં તો હું ખૂબ જ ધનવાન બની જઈશ। આમ વિચારીને તે મરઘીને મારી નાખે છે, પણ જ્યારે એ મરઘી
નું પેટ ચીરે છે ત્યારે તેમાંથી એને ઈંડા મળતા નથી. હવે તેને સોનાના ઈંડા મળવાના બંધ થઈ ગયા અને વાણંદને ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો. તો લાલચ છે ખૂબ જ ખરાબ વસ્તુ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 કે નીચે દિયે ગયે ચિત્ર કે આધાર પર કહાની કા નિર્માણ કીજે. હવે આ જે ચિત્ર આપેલા છે પેજ નંબર 42 અને 43 પરથી એ આપણે વાર્તાનું નિર્માણ કરવાનું છે. તો શીર્ષક તમે આપી શકો ખરગોશ કી ચતુરાઈ અથવા તો તાકત સે અકલ બળે. કિસી જંગલ મેં એક સિંહ રહેતા થા, વહ જંગલ મેં રોજ કઈ જાનવરો કો શિકાર કરતા થા, ઇસલીએ સબ જાનવર ભયભીત ઓર ચિંતિત રહેતે થે. તમારે આ વાર્તા ધ્યાનથી સાંભળવાની છે. તો આપણે એનું શીર્ષક ખરગોશ કી ચતુરાઈ અથવા તાકત સે અકલ બળી. ત્યાર પછી એક દિન જંગલ કે પશુઓને મિલકર સિંહસે પ્રાર્થના કી, આપ જંગલ મેં શિકાર કે લીએ ન નિકલે, હમ પ્રતિદિન નિશ્ચિત સમય પર એક જાનવર આપકે પાસ ભેજ દેંગે. અબ નિશ્ચિત સમય પર રોજ એક જાનવર સિંહ કે પાસ આને લગા. એક દિન એક ખરગોશ કી બારી આઈ, ઉસને એક તરકીબ સોચી, વહ જાન બુજ કર સિંહ કે પાસ દેર સે પહોંચા. સિંહ કો બહુત ગુસ્સા આયા, ઉસને ઉસસે દેર સે આને કા કારણ પૂછા. ખરગોશ ને કહા, મહારાજ રાસ્તે મેં મુજે એક દૂસરા સિંહ મિલ ગયા થા, વહ મુજે મારકર ખાના ચાહતા થા, ઉસસે જલ્દી વાપસ લોટને કા વાદા કર મેં આપકે પાસ આયા હું. જંગલ મેં દૂસરા સિંહ હોને કી બાત સુનકર સિંહ આપે સે બહાર હો ગયા ઓર ગરજ કર બોલા, ચલ દિખા મુજે કહાં હે વહ દૂસરા સિંહ, મેં અભી ઉસકા નામ કામ તમામ કરતા હું. ખરગોશ સિંહ કો એક ગહરે કુએ કે પાસ લે ગયા ઓર બોલા, મહારાજ ઇસી મેં છિપા હે વહ દુષ્ટ. સિંહને કુએ સે ઝાંકા, કુએ કે પાણી મેં ઉસે અપની હી પરછાઈ દિખાઈ દી. ઉસી કો દૂસરા સિંહ સમજ કર વહ કુએ મેં કૂદ પડા ઓર ડૂબકર મર ગયા. ખરગોશ કી જાન બચ ગઈ, જંગલ કે દૂસરે જાનવરોને ભી રાહત કી સાંસ લી ઓર ખરગોશ કો ધન્યવાદ દિયા. સીખ, તાકત સે અકલ બડી હોતી હૈ, જો કામ તાકત સે ન હો ઉસે અકલ સે કરના ચાહીએ. ખરગોશની ચતુરાઈ કે એક જંગલમાં એક સિંહ રહેતો હતો. તે જંગલમાં રોજ જાનવરોનો શિકાર કરતો હતો, એટલા માટે બધા જાનવરો છે એ ભયભીત હતા, ડરી ગયા હતા અને ચિંતા કરવા લાગ્યા. એક દિવસ જંગલના બધા પશુએ ભેગા મળીને સિંહને પ્રાર્થના કરી કે તમે જંગલમાં શિકાર કરવા માટે નહીં આવતા, અમે દરરોજ એક નિશ્ચિત સમય ઉપર એક જાનવરને તમારી પાસે મોકલી આપશું. હવે દરરોજ જે નક્કી કરેલા સમય ઉપર રોજ એક જાનવરને સિંહ પાસે મોકલવામાં આવતા. એક દિવસ એક સસલાનો વારો આવ્યો. એને એક ઉપાય વિચાર્યો. તે જાણી જોઈને સિંહની પાસે મોડો પહોંચ્યો. સિંહને ખૂબ જ ગુસ્સો આવ્યો. સિંહે મોડું શા માટે થયું તેનું કારણ પૂછવા લાગ્યો. તો સસલાએ કહ્યું સિંહને કે મહારાજ રસ્તામાં મને એક બીજો સિંહ મળી ગયો, તે મને મારીને ખાવા ઈચ્છતો હતો, હું તેને જલ્દીથી પાછો આવું છું એવું વચન આપીને તમારી પાસે હું આવ્યો છું. જંગલમાં બીજા સિંહની વાત સાંભળીને સિંહ ગુસ્સે થઈ ગયો અને ત્રાડ પાડીને કહ્યું કે ચાલ મારી સાથે અને મને બતાવ કે બીજો સિંહ ક્યાં છે, હું તેને હમણાં જ મારી નાખું છું. સસલું સિંહને એક ઊંડા કૂવાની પાસે લઈ ગયો અને કહ્યું કે મહારાજ આ જ કૂવામાં એ દુષ્ટ સિંહ અહીં સંતાઈને બેઠો છે,
સિંહે કૂવામાં જોયું તો તેનું પ્રતિબિંબ, તેનો જ પડછાયો તેને દેખાણું, અને તે એવું માની બેઠો કે અહીં બીજો સિંહ છે, અને તે કૂવામાં કૂદીને ડૂબીને મરી ગયો. સસલાનો જીવ બચી ગયો અને જંગલના જે બીજા જાનવરો હતા તે પણ હવે શાંતિથી રહેવા લાગ્યા અને સસલાને આભાર માન્યો. તો બોધ આપણને એ જ મળે છે કે તાકાતથી અકલ મોટી હોય છે, જે કામ તાકાતથી ન થઈ શકે એ બુદ્ધિથી થઈ શકે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 6, પ્યાસા કૌવા કહાની મેં કૌવા મટકા પાણી પથ્થર ધૂપ જૈસે પાત્ર વસ્તુએ હૈ યે સબ કહાની કી પ્રતિક્રિયા કે રૂપ મેં અપની પ્યારી છોટી ચાચી કો જો બતાતે હૈ વહ આપ લિખીએ. જૈસે ધૂપ, તો આજ ગજબ હો ગયા ચાચી, એક ઉડતે કૌએ કો હેરાન કરને કી શરારત સૂજી ઓર મેં ઉસ પર ટૂટ પડી. પલ મેં હી ઉસકા ગલા સુખને લગા ઓર જોરો કી પ્યાસ લગી. ઉસને એક પાણી કા મટકા દેખા પર પાણી ખૂબ ગહરાઈ મેં થા, ઉસકી પહોંચ કે બહાર થા. મન હી મન સોચતી થી બચ્ચો અબ ક્યા કરોગે, પર વહ બડા અકલમંદ નિકલા, ઉસને પથ્થર સે પાણી નિકાલા. તો આવા શબ્દનો ઉપયોગ કરીને, કૌવા મટકા પાણી પથ્થર ધૂપ વગેરે શબ્દનો પ્રયોગ કરીને તમારે આ એના વિશે વાક્યો લખવાના છે. અને શું કીધું, અપની પ્યારી છોટી ચાચી કો બતાતે, એવી રીતે લખવાનું કે જે રીતે તમે તમારા કાકીને કહેતા હોય એ રીતે અહીં લખવાનું છે. તો હવે પછી બીજા જે શબ્દ છે, કૌવા મટકા પાણી પથ્થર વગેરેનો અભ્યાસ આપણે હવે ભાગ 4માં કરીશું. અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ.